सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोक्षियुगल कृपापारवार सकल श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि हि नारायणमुनि दर्शनम् मन्दहासरुचिरन् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બાપા આગળ આવી જવાય બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ ગુનાદિતનંદ સ્વામીનું ગુનાતીત ઉપનિષદ એનું આપણે બધાય પાન કરીએ છીએ સ્વામીની વાતો બે કે ત્રણ લીટીની હોય છે પણ આપણા જીવનની અંદર આપણને મહારાજની સાથેનો સંબંધ અખંડ જોડી દે આ સ્વામીની વાતો છે સ્વામીની એક વાત હું આજે વાંચું છું પ્રકરણ પહેલાંની બસો ને તેરમી આ વાત છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અને રાજાને પાણી ન પાયું તો પણ તેને સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો છે તે મૂકતા નથી બાપા ગમી ગઈ ને વાત ગમે એવી છે રાજાને પાણી ન પાયું તો પણ એનો સંકલ્પ કર્યો તો તે ગામ આપ્યું સ્વામી કે છે સ્વામી કે જીવ પોતાનો સ્વભાવ મૂકવા તૈયાર નથી ને પુરુષોત્તમ નારાયણ એમનો સ્વભાવ મૂકવા તૈયાર નથી જીવને ભગવાનના ધામ સુધી જવાની ઈચ્છા સંપૂર્ણ સારી રીતે સાચી રીતે થતી નથી તો ભગવાનને પણ આ જીવને ધામમાં લઈ જવાની ઈચ્છા મટતી નથી જીવ કહે છે ખરો મારે ભગવાનના ના ધામ જ આવું છે ભગવાન સુધી પહોંચવું છે આવું વારે વારે બોલે છે ક્યારેક દુઃખ આવે ત્યારે એમ કહે છે એમ મહારાજ આવે તો લઈ લો તો સારું પણ જો મારા આવી જાય બાપા હજુ તો સેવા કરે એવી દીકરી છે સેવા કરેવા જમાયો છે સેવા કરે એવા દીકરી દીકરાઓ છે અને મંત્ર જાપ કરું છું મારા જ રેવા તો બાપા દુઃખ આવે ને ત્યારે આ જીવ ભગવાનને કહે ચોક્કસ કે મારા જ લેવા આવો તો બહુ સારું મારા જ લઈ જાય તો બહુ સારું પણ ખરેખર અંતરનો નાદ હોતો નથી જે દિવસે અંતરનો નાદ થશે કે હે મહારાજ હવે થાકી ગયો છું આ ભવાટીની અંદર થાકી ગયો છું તે મહારાજ એક પળના લાખમાં ભાગમાં આપણને અહીંથી લઈ લેશે પણ મારાથી ને તમારાથી જેટલો વખત એવું બોલાય છે કે મારા ધામમાં લઈ જાઓ તો સારું એ આપણું ઉપરથી છે અને મહારાજ બહુ સારી રીતે જાણે છે મહારાજ જાણે છે જો ચોખ્ખો અહીંથી લુખો થયો નથી પણ મહારાજનો સ્વભાવ છે આમાં સ્વામી એમ કહે છે એક રાજા હતો અહીં દ્રષ્ટાંત આખું સ્વામીએ નથી કીધું પણ વાતોમાં લખ્યું છે કે એક રાજા હતો રાજા મૃગ્યા પહેલાંના રાજાઓ તો મૃગ્યા કરવા નીકળતા ને તે મૃગ્યા કરવા નીકળેલો એમાં પોતાના સિપાહીઓ વારે નીકળેલો એકલો પડી ગયો જુદો પડી ગયો એક હરનું કાળિયાર મૃગ એની પાછળ પડ્યો શિકાર કરવા માટે રાજા પોતાના સૈનિકોથી છૂટો પડ્યો હવારથી હાંજ થઈ ગઈ સૂરજ આથમવા આવ્યો છે ભૂખ્યોને તરસ્યો છે એમાં રાજાને બહુ તરસ લાગી વ્યક્તિને જ્યારે આખા દિવસમાં જમવાનું ન મળે તો ચાલે પણ જળ જોઈએ કારણ કે જીવન છે પાણી ગોતે છે ક્યાંય મળતું નથી એની અંદર એક પટેલ ખેતરમાં ખેતી કરતો હતો ને એ પટેલ પાસે પાણી હશે જ કારણ કે ખેડૂત હોય એ પહેલાં પેલી ભમલીઓ રાખતા અને માટલી એ જમીનમાં દાટી રાખે એટલે ટાઢું રહે જ્યારે તરસ લાગે ત્યારે પીવે આવું રાખતા એટલે એને સો ટકા ખાતરીથી કોલા પટેલ પાસે હોવું જોઈએ રાજા થાકેલો છે લોથપોથ થઈ ગયેલો છે કપડાં ધૂળવાળા થઈ ગયેલા છે બોલો પટેલ ખેતી કરે છે ત્યાં જઈને રાજાને દૂરથી આવતો આ પટેલે જોયો એટલે પટેલે નક્કી કર્યું કે આ ચોક્કસ કોઈ દરબાર હોવો જોઈએ કારણ કે કાંઈ મુગટ તો કાંઈ પહેરેલો નહોતો પણ એનો વેસ હતો ને એ દરબાર જેવો હતો એટલે પટેલે નક્કી કર્યું કે આ દરબારની જાત છે એ હરામી હોય છે અને બીજાને મારીને એની વસ્તુ લઈ લેવાવાળી હોય છે હું જાતનો પટેલ છું એ મારી પાસે જે માગે ને મારે આપવું જ નહીં આનો સંકલ્પ એવો કે ઓલો આવે છે મારી પાસે જે માગે એ મારે આપવું જ નહીં આપવું તો પટેલનો દીકરો હાનો અને ઓલાનો સંકલ્પ એવો કે આ જો મને પાણી પાય તો મારે એને ગામ આપવું એક ગામ આખું આપી દેવું એક ગામનો આખો મહેસૂલ ઉઘરાવાનું એનું આખા ગામની સત્તા એની ને એની આવક બધી એની આખા ગામમાં એ જે વ્યક્તિ છે એની સત્તા આલે બે સંકલ્પ જો ઓલો આના સંકલ્પ નથી જાણતો ઓલો ઓલાના નથી જાણતો પેલો આવ્યો રાજા આવીને પટેલને કે પટેલ તમે આ ખેતી કરો છો તમારી પાસે પાણી તો હશે જ પીવાનું મને બહુ તરસ લાગી છે આપશો પટેલ કે છે તો ખરું પણ તારા જેવા રખડું માટે નથી રાખ્યું કે તારા જેવા રખડું માટે નથી ઓલો રાજા કે ભાઈ થોડું પાઈ દો તો સારું થોડું પાઈ દો તો સારું મને બહુ તરસ છે મારા પ્રાણ જતા રહેશે ઓલો પટેલ કે આવી રહ્યું પણ તને નહીં મળે ઓલો રાજા બહુ તરસ્યો છે એટલે પોતાના હાથે ભમલી લઈને કાઢી અને જે આમ પાણી પીવા જાય ને તે પટેલ ખરેખરો ખાધેલ પીધેલ હતો નક્કી કરેલું હતું તે પેલી કડિયાળી ડાંગ લઈને જે મારીને ભમલી તોડી નાખી એક ઘૂંટડો કંઈક રાજાને ગયો ના ગયો ભમલી તૂટી ગઈ પટેલ કે હું પીવું નહીં પીવા દવેય નહીં રાજા નિરાશ થઈને ત્યાંથી પાછો વળ્યો પણ રાત્રે શયનખંડમાં જાય પણ ઊંઘ ના આવે એને ભૂખ એની મરી ગઈ તરસ એની મરી ગઈ અને એક જ વિચાર કે આ પટેલનો રૂહ આપતો જો એને નક્કી કર્યું કે મારે પાણી નથી પાવું તો મને ના જ પીવા દીધું તો મેં નક્કી કર્યું છે મારે એને ગામ દેવું છે તો મારે દેવું જ છે રાજાએ બીજે દિવસ સવારે પોતાના સિપાહીઓ મોકલ્યા ઓલા ગામમાં એક પટેલ છે પટેલને બોલાવી લાવો પટેલને સિપાહીઓ બોલાવા ગયા પટેલને પહેલાં ધબકારા વધ્યા કે મારાથી મેં રાજાનો કર ભરી દીધો છે ટાઈમે મેં કાંઈ ચોરી કરી નથી રાજાના સૈનિકો મને બોલાવા કેમ આવે લાવ્યા દરબારગઢમાં ઊભો રાખ્યો રાજા બેઠો છે પટેલની નજર નીચી છે કારણ કે એને એમ લાગ્યું કે ગુના વિના તો આવો અર્જન્ટ વોરંટ આવે જ નહીં એટલે ઊંચું જોઈ શકતો નથી રાજા કે પટેલ તમે આ ગામના પટેલ છો હા અમારી ઓળખાણ પડે છે તમે અમારા રાજા છો હા હું તો જોતો જ નથી તમે અમારા રાજા છો રાજા કે પણ કઈ નવી ઓળખાણ ખરી બીજી કાંઈ ઊંચું તો ભાડો અને પટેલે આમ ઊંચું જોયું ચાર આંખો ભેગી થઈ ખબર પડી ગઈ આ તો ગઈકાલ વાળો દરબાર જ છે પટેલને તો ન્યા પર જેવો છૂટી ગયો ફાંસીની સજા થવાની છે મરી ગયો રાજા કે ભાઈ ગભરાઈશ નહીં આ તો મારે તને સજા નથી કરવાની મારે તને એક ગામ દાનમાં આપવાનું છે આ તારું ગામ છે એ ગામ તને આખું આપ્યું એની બધી આવક તારી આજથી તારે ખેતી કરવાની નહીં આ જો આ બધા મંત્રીઓ બહેન મારા દીવાનો એની ભેગા તારે બેહવાનું આ તારો રાજમેલ આ હિંડોળા ખાતે હિંચકવાનું આ રસોયા રસોઈ બનાવશે તારે જમવાનું બેઠા બેઠા દાસ દાસ્યો તારી સેવા કરશે આ તને હોપ્યું જા બોલો ગુનાદિતનંદ સ્વામી કે રાજાને પાણી ન પાયું તો પણ એને સંકલ્પ કર્યો તો ગામ આપ્યું આ દ્રષ્ટાંત છે હવે એનો સિદ્ધાંત સમજો સ્વામી કે છે જીવ પોતાના સ્વભાવ મુકતા નથી હવે આપણી વાત જેમ ઓલો પટેલ છે પટેલની જગ્યાએ આપણે છીએ ઓલો રાજા છે એની જગ્યાએ મહારાજ છે મહારાજ આવ્યા છે આપણને ધામ આપવા મહારાજ આવ્યા છે આપણને જન્મ મરણના ફેરામાંથી કાઢવા શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પ્રગટ થયા છે મહારાજ તમારા આત્માને એકાંતિક ભાવને પમાડવા શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર અનાદિમુક્તની સ્થિતિ આપવા માટે આવ્યા છે શ્રીજી મહારાજ પોતાનું ધામ આપણને બક્ષિસમાં આપવા માટે આવ્યા છે હું તો તમ કારનેરે આવ્યો ધામ થકી ધરી દેહ હું તમારા માટે આવ્યો છું ભગવાને ચોખ્ખું કીધું પણ આ જીવ ભગવાનના ધામમાં કે ભગવાનની મૂર્તિનું સુખ મેળવવા કે એકાંતિક ધર્મને પામવા માટેનો આનો પ્રયત્ન નહીં પણ મહારાજ કે જીવ એનો સ્વભાવ મૂકતો નથી અને ભગવાન પોતાનો કલ્યાણ કરવાનો સ્વભાવ મૂકતા નથી એકવાર શ્રીજી મહારાજ આરે બધા સંતો બેઠા હતા એટલે બ્રહ્માનંદ સ્વામી તો સખા ભગત ને એટલે ગમે તે કહી શકે મહારાજને મહારાજ તમે વારે વારે અમને ગામડે મોકલો છો અને કહો છો કે સત્સંગી જાજા કરો ભગત જાજા કરો અમે બહુ રાજી એક સત્સંગી કરો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ તો મહારાજ તમે કોઈને સત્સંગી કર્યો તમે અમને કહો છો કે સત્સંગી તમે કોઈને સત્સંગી કર્યો મહારાજ કે સત્સંગી તો આમ કરીએ કે મહારાજે આમ કીધું બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એટલું હેલું નથી સત્સંગી કરવો અમારા વાહા હોજી જાય છે માર ખાઈ ખાઈને લોકોની ગાળો ખાઈ ખાઈને કાન પાકી જાય છે સ્વામિનારાયણના મુંડિયા ક્યાંથી હાલે આવ્યા લોકો લઈને પાછળ દોડે જ મહારાજ મેથી પાક ખાઈએ ત્યારે સ્વામિનારાયણને બે ઓળખે છે ગામડે ગામડે જઈએ ને ત્યાં મહારાજ લોકો અમને મારે છે ગાળો દે છે અરે અમારું મહારાજ રાંધેલું અનાજ પણ મુકાવી દીધું છે રોટલા ઘડેલા મૂકીને અમારે ભાગવું પડ્યું છે ક્યાંક મહારાજ અમારા ધોતિયા પણ ખેંચાઈ ગયા છે આવા પ્રસંગો થયા છે તમને કેમ ખબર પડે અમે તમને કેવી રીતે ઓળખાવીએ છીએ બ્રહ્માનંદ સ્વામી બોલે છે હા હસતા હસતા મિત્ર ને એટલે શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે તમે કોઈ એક ભગત તો કરો અને ધામમાં લઈ તો જાઓ એકને તમને ખબર પડે ભગત કેમ થાય છે શ્રીજી મહારાજ કે કરીએ ત્યારે એટલે મહારાજ એક ગામડામાં ગયા ગામડામાં ગયા પછી મહારાજ છે ને એક દરજી હતો કપડાં સીવતો હતો એટલે મહારાજે પૂછેલું સંતોને કે તમે હરિભગત કેવી રીતે કરો સંતો કે મહારાજ જો કુંભાર હોય ને માટલું ઘડતું હોય ને એટલે અમે ન્યા જઈએ પછી કુંભારને પૂછીએ આ શું કરે તું માટલા ઘડું છું મહારાજ માટલા ઘડું છું એટલે મહારાજ એની આરે થોડી વાર બેહીએ થોડી એની જોડે વાતો કરીએ થોડા વાર એના માટલાઓએ હુકવવા મૂકીએ કંઈક થોડી એનું એની અરે એનું કામ કરીએ એને થોડું હેથ થાય ને મહારાજ પછી એને ધીરે રહીને કહીએ કે જો આત્માનું કલ્યાણ કરવું ભગવાન ભજવા આજે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે એ વારી મહારાજ જો એને ઉતરવાનું હોય તો ઉતરે કંઠી જો બાંધવાનું હોય તો બાંધે થોડી મહેનત કરીએ એક બે દિન નહીં તો માર ખાઈને પાછા આગળ હાલતા મહારાજ આમ સત્સંગી કરીએ કુંભાર હોય તો કુંભારને નેસળ જઈએ દરજી હોય તો દરજીને ન્યા જઈએ કોક મોચી હોય તો મોચી પાસે જઈએ એટલે સ્વામિયણ સંપ્રદાયમાં તમે વિચારો મોટા મોટા શેઠિયાઓ પણ સત્સંગી થયા મુસલમાનો પણ સત્સંગી થયા મોચી પણ સત્સંગી હતા ભગવાન સ્વામિયણને ત્યાં ચમાર સત્સંગી હતા ઢેડ સત્સંગી હતા બ્રાહ્મણ બ્રાહ્મણ જ્ઞાતિથી માંડીને ઢેડ જ્ઞાતિ સુધીનો સ્વામિનયને ત્યાં ભગત રાજાથી માંડીને રંક સુધીનો સ્વામિનારાયણની કંઠીઓ બાંધેલી છે કેમ કારણ કે સંતો રાજાને પણ સત્સંગ કરાવતા અને ઝૂપડામાં પણ સત્સંગ કરાવતા મહારાજ કે સારું તો અમે એ જ પ્રયોગ કરીએ ગયા દરજી કપડાં સીવતો તો મહારાજ દરજીને કે એ અમારા સત્સંગી થવું છે એ તો ભગવાન ને એના પ્રભાવમાં તો કોણ ના આવે જીવની વૃત્તિ ફેરવતા એને વાર હું ઓલો કે તમારો સત્સંગી થવું તો કરો છું મહારાજ કહેજો અંતકાળે લેવા આવીશ તો કે મેં સાંભળ્યું છે ખરું કે સ્વામી એને અંતકાળે લેવા આવે છે એ તમે જ ભગવાન કે હું પોતે જ લેવા જાઉં છું બધાઇને આટલા આટલા એડ્રેસ આ પૂજા પૂછે આટલાને લેવા ગયો હતો કે નહીં દરજી કે નામે સાંભળેલું છે તમારું નામ હાલો તમારો સત્સંગી થવું પણ મને લેવા આવશો ને ભગવાન કે અંધકાળે મારે તને લેવા આવવું દરજીને થયું કે આમે આખી જિંદગી કેટલા પાપ કર્યા છે કેટલા ખોટા ધંધા કર્યા છે આવે હવે થોડા વર્ષો કાઢવા અને આ સ્વામીને લેવા આવતા હોય ને અક્ષરધામ છે એવું કહે છે ને અને આખી દુનિયા ભગવાન કહે છે તો આપણે દોરો આ એક લટકે છે તો એક વધારે હું ફેર પડે છે મહારાજ કે આ દોરા બીજા કાઢ અને કંઠી પહેર કંઠી પહેરાવી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને સ્વામી અમે સત્સંગી કરી દીધો કે બ્રહ્માનંદ સ્વામી એમ નહીં મહારાજ સત્સંગી કરી દી તો આમ કઈ પાર ના પડ્યો કેવાય એને ઠેક ધામ સુધી પુગાડો ત્યારે હાચા આવી રીતે કંઠીઓ પહેરાવી તો અમે ગેટા પહેરાવીએ કંઠી એમાં હું કંઠી પહેરાવી નથી મારા તમે જ છો કે માણસ ભેગા કરવા કઈ કઠણ નથી એકાંતિક કરવા કઠણ છે ધામ સુધી પુગાડો મહારાજ કે સ્વામી એને કંઠી બાંધી અમે અંત કાઢે એને લેવા જાશું સંતો વિચાર કરે કે આને નહીં ઉપદેશ આપવાનો નહીં કથા કરવાની કોઈને કંઠી બાંધી દીધી કથા વાર્તા આપણે આટલી સાંભળીએ છીએ આટલી સાંભળીએ છીએ આટલી સાંભળીએ છીએ આટલી કરીએ છીએ તોય નિર્વાસનિક થતાં ફીન પડી જાય છે પંચ વિષયમાંથી પ્રીતિ તોડતા તોય કેટલું કઠણ પડે છે પંચ વિષયનું ખંડન કરવા છતાં સાંભળવા છતાંય પંચ વિષયો એના સમયે આપણને ખેંચી જ લે છે ખેંચી જ લે છે શબ્દનો ગમે એટલો નિષેધ કર્યો હોય પણ જ્યારે જગતનો શબ્દ વાગવા લાગે છે ત્યારે આપણા કાન ખેંચાઈ જ જાય છે રસનો ગમે એટલો નિષેધ કર્યો હોય કે રસ આવો છે રસ જમવાથી પછી એ વિષ્ટા ચૂથાવે આ શરીર આવું જાણીએ છીએ પણ રસ જ્યારે આપણી સામે આવશે ત્યારે પાંચ પ્રકારના રસ આવશે અને ભાવતા ભોજન મળશે ભૂલાઈ જ જશે ઓટોમેટિક ભૂલાઈ જશે અજ્ઞાનના પડદા બહુ જબરા આપણે દ્રઢ કરેલા છે જન્મો જન્મથી અજ્ઞાનના જ પડદા બનાવી રાખ્યા છે જ્ઞાનનો પડદો તો હજુ બન્યો જ નથી જ્ઞાનના પડદાના હજુ તંતુ ભેગા કરીએ છીએ જ્ઞાનનો પડદો બનાવવાના દોરાઓ ભેગા કરીએ છીએ અને અજ્ઞાનના તો જાડા જાડા પડદાઓ કરી દીધા છે જન્મો જન્મથી આપણે એટલે એમાંથી પ્રીતિ તૂટતી નથી ઓલા દરજીનો અંધકાળ આવ્યો અંધકાળ આવતા પહેલાં બાર વરસ પહેલાં મહારાજે એને કીધું બાર વરસ મોર કે બાર વર્ષ પછી તારો દેહ પડવાનો છે અને હું તને લેવા આવવાનો છું દરજી કે વાંધો નહીં મહારાજ બાર વર્ષ છે ને જુતો આવજો ને તમ તમારે બાર વર્ષે એમાં આને છે ને લગ્ન કર્યા વિનાનો હતો ચાલી પિસ્તાલી થયા હતા અને નવું ગોતી લાવ્યો નવું ગોતી લાવ્યો લગ્ન કરીને લાવ્યો અને પછી મહારાજને બાર વરસ પૂરે થયા આ તો ભૂલી ગયો કે બાર વરસ થયા પણ મહારાજ ભૂલે મહારાજ આવ્યા મહારાજ કે ચાલ તૈયાર થા આવી ગયો છું મહારાજ હું તો હમણાં ગરગ્યો છું કે હમણાં જ લાવ્યો છું અને આ ક્યાં તમે ધામમાં લેવા આવ્યા આની ભેગા રહે કે તમારા ધામમાં આવું આ સુખ ભોગવું કે તમારું સુખ લઉં તમારું ધામ તો મારા છે જ ને એ તો નાશવંત નથી ને મહારાજ કે ના એ તો શાશ્વત છે ભાઈ તો મારા તમે મહારાજ કે હું શાશ્વત છું તો તમે શાશ્વત તમારું ધામ શાશ્વત તમારા તો શાશ્વત તો પ્રભુ આ એક નાશવંત સ્ત્રી મળી છે થોડા વર્ષો રહેવા દો ને નહીં ભેગા હજુ હમણાં જ લાવ્યો છું મહારાજ કે સારું પણ જો તૈયાર રહેજે હા થોડા વર્ષો હું પાછો આવીશ હવે તો આવીશ ને ભાઈ મારા તમે તમારા આવો ને પાછા તમારા ધામમાં આવવાનું જ છે ને તમારો જ ભગત છું ને મહારાજ કે સારું બ્રહ્માનંદ સ્વામી એટલા ખડખડાટ હશે એટલા હશે એટલા હશે મહારાજ ને કે મહારાજ કંઠીઓ પહેરાવી હેલી છે વાસના તોડવી ને આ તો કાળા પહાડ જેવી હોય આ જીવની વાસનાઓ તો આ જીવે જન્મો જન્મની વાસનાઓ ભેગી કરીને મહારાજ મેરુ પહાડ જેવી ઊંચી અને વિંધ્યાચલ જેવી લાંબી વિંધ્યાચલ પર્વત છે ને બહુ લાંબો છે આડો હોઈ ગયો છે અગત્ય ઋષિએ હુવડાઈ દીધો વધ્યા કરતો હતો સૂર્યને ઢાંકી દેવાનો હતો તો કોઈએ કીધું અગત્ય ઋષિને આગળ ઊભા રાખો તે અગત્ય ઋષિ કે ચરણમાં પડ્યો તો પડ્યો ક્યાં રહે હું પાછો આવું ત્યારે ઊભો થશે હજુ ગયા નથી પડે લાંબી વિંધ્યાચલની આખી હાર માળા છે પર્વતની એવડું મોટું કારણ શરીર ઝાડું મેરું પર્વત જેવું ઊંચું આવું કારણ શરીર મહારાજ એ કથા વાર્તા વિના તૂટતું હશે બહુ હશે આ બ્રહ્માનંદ સ્વામી પહોંચાડો ને મારા ધામમાં લો કંઠી તો બાંધી દીધી પહોંચાડો ધામમાં કે મારાજ કે સ્વામી લઈ જઈશું લઈ જઈશું તમે અમને હું જાણો છો મારા તમે ભગવાન એમાં ના નહીં પણ તમારો ભગત છે તમે ધામ સુધી પહોંચાડો ત્યારે હાચા આમાં સ્વામી શું કે છે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી અને ભગવાન પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો છે તે મુકતા નથી જો આપણા સ્વભાવ બાજુ શ્રીજી મહારાજ જોવે અને મહારાજ જો પોતાનો ખરેખર જે આંતરિક સ્વભાવ મહારાજ કે અમારે કેવા સાથે બને વચનાઉતમાં શ્રીજી મહારાજ કે જેના હૃદયમાં કામ ક્રોધ લોભ છળ કપટ માન ઈર્ષા દંભ આ જેના હૃદયમાં ન હોય તે સાથે જ અમારે બેઠક ઉઠક થાય છે બીજાની સાથે તો બોલવાને ઘણો ઈચ્છું તો બોલવાનું મન જ થાય નહીં આવા સ્વભાવવાળા મહારાજ પ્રથમના છોતેરમાં મહારાજ કે ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની આ ચાર પ્રકારના જો સત્સંગમાં હરિભગત હોય તો પણ અમારે એ સાથે બને જ નહીં ભગવાન કે છે મહારાજ કે જેને અમારા જેવો હૃદયનો ઈશક હોય એ સાથે જ અમારે બને છે આટલી દ્રઢતાવાળા મહાપ્રભુ એ પોતાનો આવો સ્વભાવ છોડીને તુચ્છ જેવા પામર જેવા વિષયના કીડા સમાન જીવને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આવા સ્વભાવને મારા દયાએ કરીને ગ્રહણ કરે છે દયાળુમાં પહેલો નંબર છે મહારાજનો દયા નિષ્કુળન સ્વામીએ બહુ સરસ કડી લખી છે આ કડીઓ મને બહુ ગમે છે હરિસ્મૃતિની પાંચમી ચિંતા મની છે ને એ મમુક મહિને એક વખત વાંચી લેવી જોઈએ વધુમાં વધુ અઠવાડિયે એક વખત વાંચે તો બહુ સારું સમજીને વાંચવી જોઈએ ખાલી ગાય નહીં નાખવાની સમજીને પણ મહિને એક વખત તો ધ્યાનથી હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી છે ને વાંચવી જોઈએ કારણ કે જાજા જીવ આવા જ હોય છે સ્વામીએ આપણા જેવા સામાન્ય જીવો માટે મહારાજનો મહિમા સમજાવવા કડ્યો લખી સ્વામીએ લખ્યું એમાં તમે મેર મુજ પર કીધી જીવન જાણો છો વળી બુડતા બાઈ ગ્રહી લીધી જીવન જાનો છો જે જે કર્યો તમે ગુણ જીવન જાણો છો બીજો કરે જીવન જાણો છું બિરુદ તમારું પાડ્યું જીવન જાણું જોઈ નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું તમે તમારું બિરુદ મહારાજ પાડ્યું અમારા કર્તવ્ય બાજુ જોયું પણ નથી હું કર્યું તમે ફક્ત તમારું જ બિરુદ્ધ જાળવી રાખ્યું ભગવાનનું બિરુદ છે ને એટલે તો પ્રેમાનંદ સ્વામીએ ગાયું ને મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી નહીં સાધાના બાલા વચન ચાતુરી નહીં સાધાના બાલા વચન ચાતુરી એક તો બહુ નામી કે છે સ્વામીએ તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણું છું જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું એ તો આડો આંક જ વાળ્યો જીવન જાણો છું જનમતા જતન કીધી જીવન જાણો છું મારી બહુ નામી બહુ વિધિ જીવન જાણો છું હે મહારાજ તમે ગર્ભવાસનો ત્રાસ ટાળ્યો છે હું સારી રીતે જાણું છું સ્વામી કે છે તમે મહારાજ હું જ્યારે જન્મ્યો ત્યારે તમે મારું બહુ જતન કર્યું છે અને હું બહુ સારી રીતે જાણું છું બહુ વિધે મારું જતન કર્યું છે ખાન પાન ખબર રાખી જીવન જાણું છું છું હું દેખાડો જીવન જાણું મહારાજ મારે ખાવા પીવાની તમે ખબર રાખી છે હું જાણું છું આજ સુધી પણ અમારી જીવન જાણો છું એમ નહીં મહારાજ કે તમે ગર્ભવાસમાં જ મારી ખબર રાખી હતી પણ મહારાજે મને ખબર છે આજ સુધી પણ અમારે જીવન જાણું છો રાખો છો ખબર સારી જીવન જાણું છું હે પ્રભુ તમે ફક્ત મારી ગર્ભવાસમાં નહીં ગર્ભવાસમાં હું પુરાયો ત્યારથી માંડીને ગર્ભવાસની બહાર અને ગર્ભવાસની બહાર આવ્યા પછી આજ સુધી પણ મહારાજ તમે મારી ખબર રાખો છો એની મને ચોક્કસ ખબર છે બોલો ચોક્કસ ખબર છે તમે મારી ખબર રાખો જ છો પડે પડે કરો પ્રતિપાળ એવો બીજો કોણ દયાળ મારી પળે પડે મારા જ ખબર રાખો છો તમે આજ સુધી તો રાખો છો પણ એક પળ પણ મારા મને નથી ભૂલતા હું તમને ભૂલું છું પણ તમે મને નથી ભૂલતા હું તમને છોડું છું પણ તમે મને નથી છોડતા હું તમને મૂકું છું પણ તમે મને નથી મૂકતા હું તમને વળગવાનું ભૂલી જાઉં છું પણ તમે મને વળગવાનું નથી છોડતા મારે મહારાજ આ લોક મને વાલો છે ને તમારે મને પરલોક વાલો કરાવો છે મને આ લોકના વિષય વાલા છે ને તમારે તમારી મૂર્તિ વાલી કરાવી છે આની મને ચોક્કસ ખબર છે જીવને આટલી ખબર તો હોવી જ જોઈએ કે મને ભલે જગતમાં પ્રીતિ રહી મને ભલે પંચ વિષયમાં પ્રીતિ રહી પણ મારા મહારાજને મને એમાં પ્રીતિ કરાવવી છે આવી આપણને ખબર હોવી જ જોઈએ મહારાજ મધ્યના પિસ્તાળીસમાં વચનાઉતમાં કહે છે તમે સર્વે અમારા કહેવાઓ છો મહારાજે મધ્યના પિસ્તાળીસમાં વચનામૃતમાં કીધું ગુણાતીતાનંદ સ્વામીએ આ વચનામૃત પાંચ વખત વંચાવીશ છે પ્રથમનું ત્રીસમું મધ્યનું પિસ્તાળીસમું અઠ્યાવીસમું મધ્યનું અઠ્યાવીસમું અને અંત્યનું ત્રીસમું અમદાવાદનું બીજું ને ત્રીજું આટલા વચનામૃત સ્વામીએ પાંચ વખત વંચાવે છે અને સ્વામી કે આ વચનામૃત તો ફેર વાંચો ફેર વાંચો ફેર વાંચો જાને સાંભળ્યા જ નથી આવા બધા વચનામૃતો આપણે વાંચવા જોઈએ મધ્યનું પિસ્તાળીસમું વચનામૃત ઘરે બેસીને વાલા ભક્તો જ્યારે ટાઈમ મળે ત્યારે પાંચ દસ વખત પ્રેમથી વાંચજો શ્રીજી મહારાજ બોલે છે ને તમે સાંભળો છો એવી રીતે વાંચજો એવી રીતે ન વાંચશો કે આ નંદ સંતોએ લખ્યું છે ને હું વાંચી જઉં છું એવી રીતે વાંચો કે શ્રીજી મહારાજ બોલે છે ને હું એ સભામાં બેઠો છું સ્ત્રી ભક્તો હોય તો હું એ સભામાં બેઠી છું અને મહારાજ બોલે છે ને હું સાંભળું છું મહારાજ એમાં એમ કહે છે તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી મહારાજ કે અમે પણ નક્કી કર્યું છે કે જો કોઈ સાચો થઈને અમને મન અર્પે તો અમારે એમાં તલ માત્ર કસર રાખવી નથી કોઈ સાચો થઈને અર્પે તો આટલો શ્રીજી મહારાજનો પોતાનો નિર્ધાર છે પણ આપણો નિર્ધાર આવો નથી આપણે ચોખ્ખું થવાનો નિર્ધાર ધરાવતા નથી ધરાવીએ છીએ તો ઝાકળ જેવો નિર્ધાર છે ચોખ્ખું લક્ષ સહિતની આપણું આપણે ચોક્કસ લક્ષ બાંધેલું છે પણ શુદ્ધ નથી લક્ષની શુદ્ધતા બહુ જરૂરી છે લક્ષની સચોટતા બહુ જરૂરી છે આપણે લક્ષ બાંધીએ છીએ વાતો સાંભળીને કે ધામમાં જવું નિર્વાસનિક થવું પણ એના માટેનો મારો પ્રયત્ન કેટલો એના માટેની મારી પળો કેટલી એના માટેના મને દિવસમાં વિચાર કેટલા એના માટેનું મારું મારી રોજની ક્રિયામાં હું કેટલી વખત એવી ક્રિયા કરું છું જેનાથી હું નિર્વાસનિક થ હું વાસના વધારવા માટેની ક્રિયાઓ કરું છું કે નિર્વાસનિક થવા માટેની કોઈપણ વસ્તુ કોઈપણ વ્યક્તિનો અભિપ્રાયની ક્રિયામાં જણાય છે તમારે મકાનવાળા થાવું છે તમે એપાર્ટમેન્ટમાં રહો છો તમારે મકાનવાળા થાવું છે ગાડીવાળા થાવું છે તો તમે બે બે તત્તન જોબ કરશો આખી દુનિયાને જોવામાં આવશે કે તમે બે બે જોબ કરો છો તમારે રૂપિયાની જરૂર છે આખી દુનિયાને જોવામાં આવશે તમારું શરીર દુઃખે છે તકલીફ છે છતાંય તમે કામ કરો છો આખી દુનિયા એમ જાણશે કે ને રૂપિયાની જરૂર છે એટલે આ કરે છે તો નિર્વાસનિક થવા માટેની આપણી ક્રિયાઓ આપણો આત્મા કબૂલે છે કે હું નિર્વાસનિક થવા માટે ખાવામાં પીવામાં જોવામાં બેસવામાં સાંભળવામાં સૂવામાં આ બધી ક્રિયાઓ નિર્વાસનિક થવા માટે કરું છું મહારાજને મળવા માટે કરું છું એવું આપણું અનુસંધાન ખરું કે ફક્ત આ કથા વાર્તામાં જ્યારે પેલો ખેડૂત આવે અને પારેવા બેઠા હોય અને હાકલ મારે ત્યારે પારેવા ઉડી જાય એમાં કથા વાર્તા થાય ત્યારે પારેવા ઉડે અને પાછા આવીને બેસે એવું તો નથી થતું ને મનન મનન જો હશે તો જ ક્રિયાઓ થશે શ્રીજી મહારાજ એમનો સ્વભાવ નહીં મૂકે પણ કમસે કમ આપણે મહારાજને એટલો સાહસ સહકાર આપીએ મહારાજ આપણને હાથ લંબાવીને કહે છે હેલ્પ મી મને તમે મદદ કરો મહારાજ આપણને કહે છે ખરેખર ઘણી વખત મને તો મધ્યનું તેરમું વચનાવૃત વાંચું મહારાજે જે શબ્દો કીધા છે ગજબના કીધા છે વાલા ભક્તો સાંભળો મહારાજ કેટલા ઓશિયાળા થયા છે મધ્યનું તેરમું વચનામૃત ભગવાનને તમે ક્યારેય પણ દૂર ના માનશો મહારાજને તમે ક્યારેય પણ બહુ મોટાને રાજાધિરાજ છે ને તમારાથી દૂર છે આવું ના માનશો મહારાજ આપણા હૃદયમાં બિરાજે છે મહારાજ આપણી બહુ નજીક છે એને આપણાથી દૂર રહેવું ગમતું જ નથી પણ આપણો જીવનો અનાદિનો સ્વભાવ એવો પડી ગયો છે કે જે મહારાજને વારે વારે ભૂલી જાય છે મહારાજ બહુ નજીક છે આપણાથી સાંભળો મહારાજ શું કહેશે જો કેટલા હોશિયાળે થયા છે અક્ષર ધામનો અધિપતિ આપણને પોતાની મૂર્તિનું શોખ આપવા આપણને એક ધામની લાલચ બતાવવા કેટલા હોશિયાળે થયા છે કોઈ રાજા પોતાની રાજગાદી આપવા માટે ઓશિયાળો થયો આવું તમે સાંભળ્યું જ ક્યારે કોઈ ધનપતિ પોતાનું ધન આપવા માટે બીજાને ધન આપવા માટે ઓશિયાળો થયું આવું સાંભળ્યું છે શ્રીજી મહારાજ મને તમને એનું પોતાનું ધામ આપવા એનું સુખ આપવા એની મોટાઈ આપવા એને કાંઈ મળવા નથી આપણે ભગવાન સ્વામીને ભજીશું એનાથી મહારાજને કશો ફાયદો નથી આપણે મહારાજના ધર્મ નિયમ પાડીશું એનાથી મહારાજને કોઈ ફાયદો નથી મેં ભગવી ચુંદડી પહેરીને તમે કંઠ્યો પહેરી એનાથી શ્રીજી મહારાજને કોઈ ફાયદો નથી આપણે તો મહારાજ આપણો ભાર ખેંચે છે મહારાજ આપણા બળદ થયા છે મહારાજ આપણું મહારાજ આપણા બળદ ગાળામાં જેમ પેલો બળદ જોડાઈને ઉપરનો ભાર ખેંચે છે ને એમ મહારાજ તમારા કર્મનો ભાર શ્રીજી મહારાજ ખેંચે છે મહારાજ તમારા ભૂંડા કર્મનો ભાર ગુરુજી જેવા મહાપુરુષ ખેંચે છે આપણાથી એને કોઈ ફાયદો નથી તમે ગ્રહસ્થ ને તમે રૂપિયાના દાન કરો એનાથી મહારાજને મોટા સાધુનો કોઈ ફાયદો નથી અમારા જેવો આ ભગવી ચુંદડી પહેરીને મારા જેવો બેઠો એનાવી પાંચ કથા કરી દો એનાથી મહારાજને મોટાને કોઈ ફાયદો નથી ફાયદો બધો આપણને જ છે શ્રીજી મહારાજના શબ્દો સાંભળો જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે આ વાતને નિત્ય નવી ને નવી રાખજો પણ ગાફલપણે કરીને વિશારી દેશોમાં આ જ છે તેવી જ કાલ નવી રાખજો તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી જ રાખજો જે ભગવાનની વાત કરો તે તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો અમારી આજ્ઞા છે આ વાર્તા તો એવી જીવનદાર છે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી દેહ મૂકીને પણ ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે આજે અમે તમને વાત કહી છે સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે મહારાજામાં એમ કે છે વાત મહત્વની એ છે કે મહારાજે જ્યારે પોતાની વાત કરી ત્યારે મહારાજ એમ કહે છે કે તમે કદાચ મને એવો ન જાણો કે હું એ પોતે છું તો તમે એટલું તો જરૂર જાણજો કે હું એ મૂર્તિને જોઉં છું શ્રીજી મહારાજ કેટલા ઓશિયાળા થયા છે પોતાને ઓળખાવા શ્રીજી મહારાજ કેટલા ગરીબ થયા છે મારું ને તમારું ગરીબપણું આ શ્રીજી મહારાજના ગરીબપના આગળ કાંઈ નથી હું તમે જે દિન આધીનામ બે હાથ જોડીએ છે ને અને મહારાજને કહીએ છે કે હું તમારો દાસ છું પણ જ્યારે આ વાક્ય હું વાંચું છું ને ત્યારે મને એમ લાગે છે કે આપણું દાસત્વ મને તો મારું દાસત્વ શ્રીજી મહારાજ આગળ પાંગળું લાગે છે આપણે શું દાસ થવાના શ્રીજી મહારાજ આપણા દાસ થયા છે આ વાતમાં શ્રીજી મહારાજ આપણા દાસ થયા છે શ્રીજી મહારાજ આપણી આગળ ગરીબ થયા શ્રીજી મહારાજ આપણી આગળ રાંકા થયા છે આપણી પાસે ભીખ માગે છે કે હે વાલા આત્માઓ હું તમને વાલો થવા માટે આ પૃથ્વી પર આવ્યો છું તમે મને વાલા થઈ જાઓ તમે મારા થઈ જાઓ તમે મારી રેન્જમાં આવી જાઓ તમે મારી બોર્ડરમાં આવી જાઓ તમે મારા સિવાય બીજું બધું ભૂલી જાઓ તમે મારા સિવાય બીજેથી હે તોડો મારી મૂર્તિમાં જોડો હું આ પ્રથમ વખત આ પૃથ્વી પર આવ્યો છું માટે મારા દાખડા હામું મહારાજ કે જો આટલું જો આપણે રાખીએ ને તો મહારાજને આપણું કલ્યાણ કરવાની બહુ મજા આવે હંમેશા કોઈ રાજા હોય એ પોતાનું રાજ આપણને આપવા તૈયાર થતો હોય તો આપણી સામે એટલી ફરજ બને છે કે રાજાને પણ મોજ ચડવી જોઈએ રાજ આપતા એને રાજગાદી બેસાડતા એને મોજ આવી જોઈએ કાને હું રાજ આપીશ રાજ ચલાવશે એમ શ્રીજી મહારાજને આપણને અનાદિ મુક્ત બનાવવા છે એની મૂર્તિમાં લુપ્ધ બનાવવા છે એના સિવાય ક્યાંય રે આવા આપણને બનાવવા છે તો મહારાજને મોજ આવે એવું કરવું પડે ને શ્રીજી મહારાજ જો કે છે મધ્યનું પિસ્તાળીસમું મહારાજ કહે છે તમે સર્વે મુનિમંડળ બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસીએ તમે સર્વે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં ભગવાન કે મારાથી જોવાતું નથી તમે ગાફલ થાવ છો એ માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી માટે તમે પણ સુધા સાવધાન રહેજો જરાય પણ ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં મારે તો તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી અને માયાના ત્રણ ગુણ દસ ઇન્દ્રિયોને દસ પ્રાણને ચાર અંતઃકરણ એ કોઈનો સંગ રહેવા દેવો નથી અને સર્વે માયિક ઉપાધિ થકી રહીત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે આ ભગવાનનો સ્વભાવ હું કહું છું આ સ્વામીએ કીધું ને કે શ્રીજી મહારાજનો સ્વભાવ મોક્ષ કરવાનો છે એ મહારાજનો સ્વભાવ આવો છે મહારાજના સ્વભાવ વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે પણ એટલી વાત નક્કી છે કે શ્રીજી મહારાજ જેવો ભગવાન આજ સુધી આ પૃથ્વી પર આવ્યો નથી ક્યારેય આવશે નહીં શ્રીજી મહારાજે જે પોતાના મોટા પુરુષો એમાં જે કલ્યાણ કરવાની શક્તિ મૂકી છે એવી શક્તિઓ આજ સુધી પૂર્વે કોઈ પરમહંશોમાં હતી નહીં અને ભવિષ્યમાં હશે નહીં શ્રીજી મહારાજનું મૂકેલી શક્તિ દ્વારા જ કલ્યાણ થાય છે ઓલો દરજી હતો ને દરજી એ દરજી તો પછી મહારાજ પાછા થોડા વર્ષે આવ્યા આવ્યા ને મહારાજે ઓલા દરજીને કીધું ભાઈ હાલ ને દરજી કે મહારાજ હમણાં જોવાના તમારી દયાથી મહારાજ એક છોકરાનો જન્મ થયો છે હવે આને મહારાજ મોટો કરું ને પછી આવું મહારાજ કે જીવ વાસનિક તે વાસનિક જ રહેવાનું આ નહીં નીકળે મહારાજ કે પણ પાછો હું આવીશ તૈયાર રહેજે હા મહારાજ તમે તમારે આવજો ને આવજો ને તૈયાર જ છું મહારાજ ગયા મહારાજ ગયા અને બ્રહ્માનંદ સ્વામી ખડખડાટ હશે મહારાજ આ વાસના છે આ કાંઈ બરફી પેંડા નથી કે તમે કોઈ કિલો ખાઈ જા પછી આવું છું આ તો વાસનાને ખતમ કરવાની છે એ મહારાજ કથા વાર્તા વિના ના થાય મંડપ નાખો ને કથા વાર્તા કરો તો થશે બાકી આ દરજી નિર્વાસનિક થાય એવું લાગતું નથી મહારાજ કે સ્વામી અમે ઉપાડશું જોવો તો ખરા તમે એને વાસના હો તો ઉપાડશું આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ ધણીનો કોણ ધનિ માલિકનો કોણ માલિક એ નક્કી કરે એટલે કરે જ થોડા વર્ષો પછી મહારાજ ગયા પાછા એટલે આવે તો હાલ ભાઈ મારો કોલ ખોટો પડશે તે કોલ લીધો તો કંઠી બાંધો તો લેવા આવશો તો લેવા આવ્યો આવે તો હાલ મહારાજ આ ગગો છે ને પેઢી સાચવે એવો થઈ જાય ને એટલે આવું કે મહારાજ કે આ નહીં આવે આવે આમ ભાઈ પાછો હું આવીશ ત્યાર તમે તમારે આવો ને મહારાજ કે મહારાજ કે આ નહીં આવે આ ગગો પેઢી હાચવશે ને આ સુધી તો આ કેટલો બંધાશે પાછો ગગાને ત્યાં બીજો ગગો આવશે તો આ ગગો આવે જ નહીં એટલે મહારાજને થયું કે હવે આને વાસના એની પત્ની ની છોકરાની આને ઉપાડો પહેલાં મહારાજે ત્રણે પ્લેગનો રોગ આપ્યો તૂટિયાનો રોગ આપ્યો તે સૌથી પહેલાં એની ઘરવાળી હતી ને એને ઉપાડી વિમાનમાં બે હાડી પછી એના છોકરાને ઉપાડ્યો પછી મહારાજ એને દર્શન આપ્યા મહારાજ કે ચાલ કે મહારાજ આ પ્લેગનો રોગ થયો છે મહારાજ હજુ છોકરો નાનો છે મહારાજ કે જો આ ગગો ઓલા એ જોયું વિમાનમાં બેઠેલો ગગો છે આ ગગાની માં જોઈ ઓલો કે જોઈ આવે નીકળ તે ચિરાયું ભગત ગગો ને ગગાની માં જોઈ ત્યારે નીકળ્યો બોલો ત્યાં સુધી તો નીકળ્યો નહીં આ વાસના કેવી અને મહારાજે તૈનવને બિહાળીને લઈ ગયા બ્રહ્માનંદ કે મહારાજ કે અક્ષરધામમાં વિમાન લઈ જઈને મહારાજ કે આ તૈને વાઈ ગયા ગગો માન દરજી બોલો ત્રણનું કલ્યાણ કર્યું સ્વામી સ્વામી કે એમાં શું નવાય તમે ભગવાન છો અમને ભગવાન પણ આપે તો મેં કરીએ કહો પણ મહારાજ છે એનો સ્વભાવ જીવે પોતાનો સ્વભાવ ના છોડ્યો શ્રીજી મહારાજે એમનો સ્વભાવ ના છોડ્યો એટલે એટલી વાત નિર્ભય રહેવાનું ગઈકાલે બહુ સરસ વાત આવી હતી ક્યુ સૂત્ર આવ્યું હતું આશિતભાઈ શું સૂત્ર આવ્યું તું ગઈકાલ મહારાજ ને શું કેવું રોજ સાંભળી હતી કથા નથી સાંભળી તો શું કરતા તા ગઈકાલ શું કરતા કથા ને ટાઈમે શું કરતા હતા એક વાલો શું કરતા હતા વ્યથા તો કેમ એવું કથાના ટાઈમે કેમ વ્યથા મહેમાન આવ્યા હતા ઘર ઘર ના જતા લેટ થઈ ગયા હતા જોબેથી તો ગાફલપણું કહેવાય આજે એકવીસ દંડવટ કરજો ભગવાનને હા એકવીસ દંડવટ કરજો ઘરેથી જેટલાય ના સાંભળ્યું એ બધાને એકવીસ એકવીસ કરવાના બહેનોને પંચાંગ ને તમારા સાષ્ટાંગ હા બધાને કથા તો એક દિવસ રહી કેમ જાય ખાવામાં અને પીવામાં રૂમમાં જેમ કથા રહી જાય તો બહુ ગાફલપુરનું કહેવાય એવું છે તમે મારા ને હું તમારો આવું કીધેલું ગઈકાલ સ્વામી એવું શીખવાડેલું મહારાજને એવું કેવું તમે મારા અને હું તમારો બસ મહારાજને આટલું કીધે રાખું તમે મારા ને હું તમારો મહારાજ નો સ્વભાવ છે મહારાજને કેવું મહારાજ મારું આત્યંતિક કલ્યાણ થાય એવો મારો સ્વભાવ નથી અને આત્યંતિક કલ્યાણ કરવું જ એવો તમારો દ્રઢાવ છે તો મારા જ મારા કરતા તમે બળિયા છો ને બળિયાનો સંકલ્પ બળ્યો હોય ને તો તમે તો મારા કરતા તો બળિયા જ છો હું તો જીવ તું જ અને તમે કેવડા મોટા હવે તમારો સંકલ્પ છે કે મારું આત્યંતિક કલ્યાણ કરવું છે તો તમારા જ મારો સંકલ્પ ક્યાંથી જીતવાનો મારે ઘણોય આ લોકવાલો રાખો પણ તમારો સંકલ્પ છે એટલે મારા તમે જીતાડ દેશો એટલે બાઈ ગ્રહે કી લાજ હે તુમકુ તુમ સંગ મેરી જીત મને બહુ સારું છે ને સાધન ને સાધ્ય એક એક જ વસ્તુ બનાવવાની સાધન જુદું નહીં બનાવવાનું હું તપથી ભગવાનને મેળવું એવું કોઈ દી નહીં કરવાનું હું ભજન કરીને ભગવાનને મેળવું કોઈ દિવસ કોઈને મળ્યા નથી આપણને ક્યાંથી મળવાના સૌભરી જેટલું તપ આપણે કરવાના સાઠ હજાર વરસ યમુનાના ધરમ સૌરી ઉભા રહ્યા હતા તોય છેલ્લે ટાઈટલ આવ્યું ફેલ તે આપણે કાંઈ સાઠ હજાર વરસ ઉભા રહીએ એવા છે અને કોઈના સંકલ્પ થાય ને તો ભાઈ આ વિન્ટરની અંદર એક જ રાત બહાર બેજો જરા ધ્યાન કરવા કોઈને સૌભરીના જેવું સાધન કરવાનો સંકલ્પ થાય તો બાર કલાકનો અનુભવ આ વિન્ટરમાં બહાર કરજો અત્યારે બરફ નથી પડ્યો અત્યારે કરલો એટલે તપની અંદર તો આપણે મીંડું છે જ્ઞાનથી કાંઈ ભગવાન આપણને મળે એવા નથી આપણું ક્યાં ઉપનિષદ એકેય એક વેદનું સૂત્ર આવડે વચનામૂતના પૂરા વાક્ય નથી આવડતા સ્વામીની વાતનું વાક્ય નથી આવડતું એક કડી ના આવડે એ કીર્તનની કડી પૂરી ના આવડે એવું તો આપણું જ્ઞાન એટલે એમાંય ઝીરો ત્યારે વૈરાગની તો વાત જ શું કરવી આપણી હે ગગો મળે ગગા જેવા થઈ જઈએ અને મોટો મળે તેના એના જેવા થઈ જાય ને ભગવાન મળે તો ભગવાન જેવા થઈ જાય સાધુ મળે સાધુ જેવા થઈ જાય બધો રંગ ચડી જાય પેલા કાચીના જેવા હાથ રંગ બદલીએ હાથ જગ્યાએ એટલે વૈરાગમાં તો આપણો કંઈ પીછું ગોઠવાય એવું નથી એમાં તો ઢેલ જેવું છે ક્યાંય શોભા આપણી વધે એવી નથી ત્યાં ભક્તિની અંદર આપણું છે શું માળા કરતાં કરતા તો કેટલી વાતો કરી લઈએ ભગવાનની મૂર્તિને ધારતા ધારતા કેટલા હજારો સંકલ્પો થઈ જાય એટલે ભક્તિમાંય કાંઈ ભગવાનમાં હેતમાંય કાંઈ પાર પડે એવું નથી આ એકી સાધનથી ભગવાન સુધી પહોંચાય એવું નથી પણ જો સાધન પોતે ભગવાન જ થાય સાધન પોતે મોટા પુરુષ જ થાય તો એ સાધનથી સાધ્ય સુધી પહોંચાય હે મહારાજ મારું સાધન તમે મારું સાધ્ય તમે મારું શસ્ત્ર તમે મારું લક્ષ્ય તમે બસ આવું જો રાખીએ ને તો ભગવાન સુધી પહોંચાય માટે મહારાજનો સ્વભાવ આવો છે પણ આપણે ડાયા તો જ કહેવાઈએ કે આપણો સ્વભાવ થોડો સુધારીએ નહીં તો મહારાજનો સ્વભાવ છે એટલે મહારાજ એનો સ્વભાવ પાડશે જ કોઈ પણ રીતે કરશે જો બાપુભાઈ હતા ને અમદાવાદના બાપુભાઈ ડભાણનો યજ્ઞ કર્યો મયારામ ભટ્ટ દર વખતે કોઈ પણ હિસાબ કિતાબ ઉત્સવ સમયનો રાખવા ને તો મયારામ ભટ્ટ રાખતા પણ એ કંઈક નહોતા આવ્યા અને બ્રહ્માનંદ સાંઈને મુક્તાન સાહેબની મિટિંગ કરીને ડભાણના યજ્ઞનો તમામ હિસાબ બાપુભાઈને રાખવા આપ્યો ત્યાં બાપુભાઈએ ભાઈએ પૈસો છે ને હરિભગત બહુ પાકા તિલક ચાંદલો અઘરું છે હરિભગત પણ પૈસાનો વહીવટ આવ્યો ને તો હજારો આમથી આમ ગોળાવાના લાખો રૂપિયા આમથી આમ ગોળવાના એમથી મહારાજને તો ક્યાં ખોટ છે કાઢો થોડા આ સેવા કરીએ સેવાનું ફળ હું તે કાઢ્યા યજ્ઞ પત્યો મહારાજે હિસાબ કરાયો મહારાજ કે બાપુભાઈ જે કાંઈ હિસાબ હોય આપો બાપુભાઈ કે મહારાજ બીજું કાંઈ હિસાબમાં કંઈ લેવાનું કે એવું કાંઈ નીકળતું નથી મારે કાંઈ આપવાનું નીકળતું નથી પણ બે હજાર લેવાના નીકળે છે બે હજાર મહારાજને કે તમારી પાસેથી લેવાના નીકળે છે મહારાજ કે આ જુદી અમે આટલા સમય કર્યા કોઈ દી રૂપિયા ખૂટ્યા નથી બાપુભાઈ કે મહારાજે તમને ખબર પણ બે હજાર ખૂટે છે હિસાબ મારા પાસે લખેલો છે મહારાજ કે સારું ભલે વાંધો નહીં સારંગપુર આપીશું કે પૈસા તમારા તે બાપુભાઈ સારંગપુર મહારાજ પહોંચે ને ત્યારે સારંગપુર ગયા અને સારંગપુર ગયા અને સારંગપુર ગયા ને એટલે સભાન અંદર છેલ્લા આવીને બેઠા મહારાજ તો જાને ભૂલી ગયા જેવું મહારાજે ચરિત્ર કર્યું પછી મહારાજને પગે લાગ્યા મહારાજ કે બાપુભાઈ અચાનક આવી ગયા તમે મહારાજ આ કેમ કંઈ કામ હતું મહારાજ ઓલું આપણે ડભાણના યજ્ઞ વાળું આ બહુ સરસ યજ્ઞ થયો મહારાજ કે પણ મહારાજ જાને કે ભૂલી ગયા એમ જ મહારાજ વાત કે બહુ સારો યજ્ઞ થયો મહારાજ એમ નહીં ઓલો રૂપિયાનું હા રૂપિયા જ બધું સરભરે સરસ થઈ ગયું ને મહારાજ ના બે હજાર પેલા લેવાના મહારાજ કે હા અમારે લેવાના જ ના ના મહારાજ મારે લેવાના જ મહારાજ કે સારું તો સુરા ખાચર બેઠેલા ને મહારાજ સુરા ખાચરને કે સુરા બાપુ બે હજાર રૂપિયા આપી દેજો ને સુરાબાપુ કે મહારાજ મારે છે ને અત્યારે ઉતારે પડે કાલ આપીશ એક ગયો ને બાપુભાઈ પછી સુરા બાપુ મહારાજને કે મહારાજ આ વ્યવહારનું કામ છે તમને ખબર ના પડે આમ કાંઈ દઈ ના દેવાય તમારા ઉત્સવમાં કોઈ દીધું રૂપિયા ખૂટ્યા છે એ કામ તમે તમે નીકળી જાવ કે વચ્ચેથી અમને હોપી દો આ બધું અમારું કામ છે કે આ વ્યવહારમાં તમે શું સમજો તમે સાધુ કહેવા મહારાજ કે સારું ભાઈ તો બીજાથી બાપુભાઈ આવ્યા એટલે સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો મહારાજ મારે એક પ્રશ્ન છે શું પ્રશ્ન એવો છે મહારાજ મોટો છે થોડો મહારાજ તમારે અઘરો પડશે આપવાનો મહારાજ કે બોલ મહારાજ કે એટલે સુરા ખાચર કીધું મહારાજ ભીષ્મ પિતા હોય અને દ્રોણાચાર્ય હોય બે માં કોણ કહેવાય મહાભારતના બે પાત્રમાં મહારાજ કે આવી એ ખબર ના પડે તો કે બાપુભાઈને ને પૂછો કારણ કે એ મહાભારત વાંચેલું એને એટલે બાપુભાઈ કે દ્રોણાચાર્ય જ કહેવાય બ્રાહ્મણ જ તપસ્વીન વૈરાગ્યવાળા હોય હોય ભીષ્મપિતા તો ક્ષત્રિય કહેવાય સુરા ખાચર કે બ્રાહ્મણ એટલા બધા હોય તો કે આ બાપુભાઈ બ્રાહ્મણ હતા એટલે કે બ્રાહ્મણ વૈરાગ વાળા હોય ને તો ક્યાં બ્રાહ્મણ ત્યાગ વાળા હોય ને તો ક્યાં બ્રાહ્મણ ની અંદર સત્વ ગુણ વધારો હોય ને તો ક્યા ખાચર કે તમે કોણ તો કે હું બ્રાહ્મણ સુરો ખાચર કે હું ક્ષત્રિય તમે બ્રાહ્મણ ને તમારા વૈરાગ જાજો છે ને તો મહારાજ જો આ બ્રાહ્મણ છે ને બ્રાહ્મણમાં વૈરાગ જાજો હોય તો મારી શરત છે કે બાપુભાઈ જો અત્યારે સંન્યાસી થાય સાધુ થાય તો હું માનું કે બ્રાહ્મણનો વૈરાગ આચો બાકી મહારાજ મારે સાધુ થવું હવે તો સાબિત કરવું જ પડે કોને જાજો એમ હવે બે હજાર તો બાજુ પર રહ્યા અને બાપુભાઈને સુરા ખાચરે બીજા અંગે ચડાયા એટલે બાપુભાઈને મુંડાઈ નાખ્યું અને દેવાનંદ દંડી બેઠા તેની પાસે સન્યાસીની દીક્ષા અપાવી સુરો ખાચર કે જો બાપુભાઈ વાળ ઉતારે તો મારે વાળ ઉતારવા પણ પેલો બાપુભાઈ ઉતારે અને ઉતરી ગયા ને પછી બાપુભાઈ કે મહારાજ આવે સુરા મુંડો મૂંડો તો સુરા ખાચરનું મુંડન કરાવો સુરો ખાચર કે મહારાજ મારથી બોલતા બોલાઈ ગયું મહારાજ અમે તો રજો ગુની

પણ મહારાજ મારા દસ કોઈના ભાત દાળનો હું દસ કોઈ વિસ્તાર છે અમદાવાદ બાજુ ને એની દાળ બહુ સારી થાય તો કે મહારાજ મારા દસ કોઈના ભાત દાળનું હું અને મારી ઘરવાળી મને બહુ સારા દાળ ભાત વગારી આપે દાળ એની બહુ સારી બને મહારાજ કે હા જાઓ તું તાર ઘરવાળું બે જેતલપુર રહેજો ભેગા આવું પણ ચરિત્ર છે અને ક્યાંક એવું પણ છે કે બાપુભાઈને એકલા રાખે પણ હું સમજાવવા શું માગું છું પછી એના ઘરવાળા ભેગા રહ્યા ક્યાંક એવું પણ છે કે છ મહિના જુદા રહ્યા સન્યાસી તરીકે અને છેલ્લે જ્યારે મંદવાડ થયો ત્યારે એના ઘરવાળા સેવામાં આવ્યા પણ એનો દેહ પડ્યો ત્યારે બાપુભાઈ ભૂત થયા સત્સંગી બ્રાહ્મણ મહાભારતને ગીતાને ઉપનિષદ ને સારી રીતે જાણે કથાઓ કરે આખી જિંદગીમાં કોઈ ખોટો ધંધો નહીં શ્રીજી મહારાજના બે હજાર લઈ લીધા બસ આટલો જ ખોટો ધંધો ભૂત થયા બાર વર્ષ સુધી ભૂતયોનીમાં ભટક્યા અને મારા જેતલપુરમાં આવે ને ત્યારે બાપુભાઈનો ભાઈ જે આવેલો ને એ ભાઈની અંદર પ્રવેશ કરીને ધૂનવા લાગ્યા શ્રીજી મહારાજ કે કોણ હું બાપુભાઈ કે કેમ તમે બાપુભાઈ તમે જ ભગત હતા ને મારા અરે મહારાજ ભગત હતો પણ મહારાજ ભૂત થયો છું મહારાજ કે કેમ એટલે પેલી બધી સભા વિસ્મિત થઈ ગઈ બાપુભાઈ તો ખરેખરો ભગત પાછો સંન્યાસી થયો સાધુ થયો હવે તો ધામમાં જ જાય ને પણ મહારાજને બતાવવું હતું કે આમાં શું થાય આવા સ્વભાવ હતા તો પછી મહારાજે બાપુભાઈ બહુ આજીજી કરી મહારાજ તમારો ગુનેગાર છું માફ કરો પ્રભુ તમારો છું મહારાજ કે બાપુભાઈ તમે અમારા છો ને એટલે તમને અહીં અમારી પાસે બોલાવ્યા છે ધામમાં જવું છે કે રખડવું છે હજુ મહારાજ જવું છે મહારાજે છાતીમાં ચરનાર વિંદ આપ્યા એને અને મહારાજે એનો આત્મા પોતાના ધામમાં લીધો પણ મહારાજે પોતાનો કલ્યાણ કરવાનો સ્વભાવ ના છોડ્યો હું કહેવા શું માગું છું કે બે હજાર ચોર્યા મહારાજને એને છેતર્યા છેતરીને પાછો વટમાન વટમાં સાધુ થયો ખોટો ધંધો કબૂલ્યો નહીં આખી જિંદગી એ કપટ એને કીધું નહીં મેન એનો પ્રોબ્લેમ શું મર્યો ત્યાં સુધી એ કપટ કોઈને કીધું જ નહીં એને આપણા જીવનમાં કોઈ કપટ એવું ના હોવું જોઈએ કે જ્યાં આપણને મોક્ષની પ્રતિતિ હોય ને ત્યાંય આપણે ના કીધું હોય એવું તો ખોટું કોઈ આપણા જીવનમાં હોવું જ ના જોઈએ કે જે આપણને જ ખબર હોય ને એ સિવાય આપણે જેને મોક્ષના દાતા માને એવા ભગવાનના મહાપુરુષોને ખબર ન હોય આપણે ક્યારેય કબૂલી જ ના હોય ભૂલ એવું ના હોવું જોઈએ એવું એક પણ વજનવાળી વસ્તુ એ આપણને અંધકાળે નડ્યા વિના નહીં રહે હળવા ફૂલ થઈ જવું જે જગ્યાએ કલ્યાણ માન્યું છે તે હાવ ખુલ્લું જીવન કરી દેવું અને પછીથી ભૂલ ના થાય એની બહુ દ્રઢતા રાખવી પણ મહારાજનો સ્વભાવ છે એટલે મહારાજ છોડાવે છે મહારાજ આવા દયાળુ છે મહારાજ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો મૂકતા નથી પણ આપણે પણ આપણા સ્વભાવને સુધારીને મહારાજને ગમે એવા સ્વભાવ કરવા માટેનો પ્રયત્ન કરવાનો બાકી વિશ્વાસ એટલો ચોક્કસ રાખવાનો કે ગમે એવું કરી નહીં પણ નરકમાં નાખી નહીં પણ છેવટે મહારાજ કે ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે આવું મહારાજે પ્રથમના અઢારમાં કીધું છે આજે આવી વાત છે એટલે આવી વાત કરું છું કે એવું કીધું છે પણ રજડતાં રજડતાં મહારાજ કે અમારો યોગ થશે પણ જે દી તે દી મહારાજના હાથમાં આવ્યા છે એટલે મહારાજ આપણને છોડે નહીં આપણે નથી ભૂત થવું નથી નરકમાં જવું આપણે તો સ્વભાવને ટાળવા માટે રાતને દિવસ મહેનત કરવાવાળા ભગવાનના ભક્તો છીએ મુમુક્ષું છીએ પણ હજુ પણ સજાગ થઈને મહારાજને વધુ ગમીએ મહારાજને ઓછામાં ઓછો લોડ પડે મહારાજ આપણને વારે વારે કહે છે હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી તો ભગવાનને આપણે આપણા સુખને અર્થે મદદ કરીએ આપણા આત્માને મહારાજની મૂર્તિ સુધી પહોંચે એવો બનાવવા માટે મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષને મદદ કરીએ આપણા સ્વભાવને ગમે એવા રાખીએ તો મહારાજ આપણી ઉપર અતિશય રાજી થાય સ્વામી આ વાતમાં મહારાજની મોટાઈ કહે છે પ્રકરણ એકની આ બસોને તેરમી વાત અહીં પૂર્ણ થાય છે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર આત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ નિજે